શું હે એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. હા, એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના 8 એન્ડ અમે લોકો આવી ગયા છે લાઇબ્રેરી. મોર્નિંગમાં જે સેમિનાર હતો નીરજ ભરવાડનો એ અટેન્ડ કરી એન્ડ થોડી વાર રેસ્ટ કરી સાંજના સમયે આવી ગયા છે લાઇબ્રેરી. કેમ કે આજે દિવસ જ મોર્નિંગથી જ અમારો દિવસ એટલો સુપર્બ રહ્યો છે એન્ડ સાંજના સમયે અત્યારે લાઇબ્રેરી પર ખાસ, કેમ કે આજે અમારા મેડમ એમના હાથે બનાવીને અમારા માટે જમવાનું લાવ્યા છે. સો દરેક લાઇબ્રેરીની અંદર રીડિંગ કરવા માટેનો તો માહોલ મળી જ રહેતો હોય છે, બટ આ લાઇબ્રેરીની અંદર અમને ઘર જેવો માહોલ મળી રહ્યો છે. ખાસ કરીને જે સ્ટુડન્ટ આ લાઇબ્રેરીની અંદર રીડ કરવા આવી રહ્યા છે એન્ડ એ લોકો પીજીમાં રહે છે એન્ડ રીડ કરી રહ્યા છે અહીંયા, સો એમને તો આજે બહુ જ સુપર લાગી રહ્યું હશે કેમકે ઘર જેવો માહોલ મળી રહ્યો છે, મેડમ એમના હાથે બનાવીને અમને જમાડી રહ્યા છે. એમનાથી વિશેષ અમારા માટે શું હોઈ શકે. સો ફાઇનલી આજે અમે અમારા મેડમના હાથનું જમી રહ્યા છે એન્ડ બહુ જ ટેસ્ટી છે, અમને લાગી રહ્યું છે કે ઘર પર જમી રહ્યા હોય. સો ફાઇનલી આજે જમી એન્ડ ફિનિશ સેકન્ડ ડે મોર્નિંગ. સો ગુડ મોર્નિંગ. મોર્નિંગ થઈ ગઈ છે સવારે 4 વાગે એન્ડ આ તરફ તમે જોઈ શકો છો શેરીની અંદર શુમશાન કોઈ જ દેખાઈ નહીં રહ્યું, કેમ કે વાગ્યા છે મોર્નિંગના 4 સમથિંગ એન્ડ સૌથી પહેલાં મેં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી તો ઓલરેડી મેં બહુ જાગવાની નથી, થોડી વાર રીડિંગ કરી એન્ડ ઊંઘી જઈશ. આ તરફ સુમશાન શેરી જોઈ શકો છો એન્ડ ત્યાર પછી મેં થોડી વાર ઊંઘી ગઈ હતી, રેસ્ટ કરી એન્ડ અત્યારે વાગ્યા છે 8, જઈ રહી છું બજાર પર સૌથી પહેલાં દૂધ લઈ એન્ડ ત્યાર પછી મારું ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત કરી એન્ડ અત્યારે મેં મારો નાસ્તો વગેરે કરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ ઘણા દિવસ પછી અત્યારે મેં સ્ટડી ટેબલ પર આવી છું, કેમ કે ડેઈલી રીડિંગ તો મેં સ્ટાર્ટ કરું છું મારી લાઇબ્રેરી પર, કેમ કે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ ત્યાર પછી રીડિંગ કરવા અમે લોકો જતા રહેતા હોઈએ છીએ લાઇબ્રેરી પર. સો ફાઇનલી આજે ઘણા ટાઈમ પછી મેં મારું સ્ટડી ટેબલ પર આવી છું. સો એમની હાલત કંઈક આ રીતે વેર વિખેર થઈ ગઈ છે, કેમ કે ડેઈલી મેં એને ક્લીન કરી નથી શકતી. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ જતી રહું છું લાઇબ્રેરી પર એન્ડ રીડિંગ ડેઈલીનું મારું ત્યાં જ સ્ટાર્ટ થતું હોય છે, સો એટલા માટે. સો ફાઇનલી એમને ક્લીન કરી થોડી વાર મેં અહીંયા જ રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી અમે લોકો જઈશું લાઇબ્રેરી પર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ આઈ હોપ ઓલ આર યુ ગુડ. એન્ડ ઘણા ટાઈમથી આ મારો વિડીયો મેં ટાઈમ પર અપલોડ નથી કરી શકતી, જેમ કે મારા વ્લોગ છે ટાઈમ પર મેં અપલોડ નથી કરી શકતી. ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે મેડમ તમારા વ્લોગ હમણાં કેમ નથી આવી રહ્યા. સો થોડો ટાઈમ મેનેજમેન્ટ છે મારું વિખાઈ ગયું છે, ઓલરેડી તબિયત થોડી ખરાબ રહેતી હતી સો એમના માટે. એન્ડ ડેઈલી મેં ઓલરેડી રૂમ પર તો રીડિંગ નથી કરી રહી, લાઇબ્રેરી પર રીડિંગ કરી રહ્યા છીએ અમે લોકો. સો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અને ત્યાર પછી અમે લોકો ડાયરેક્ટ લાઇબ્રેરી પર જતા રહેતા હોઈએ છીએ. સો ફૂલ ડે લાઇબ્રેરી એન્ડ સાંજના સમયે ગ્રાઉન્ડ. સો થોડું મને ટાઈમ મેનેજમેન્ટ છે મારું વિખાઈ ગયું હતું, સો એમના લીધે મેં ટાઈમ પર બ્લોગ અપલોડ નથી કરી શકતી. બટ મેં ટ્રાય કરીશ ટાઈમ ટુ ટાઈમ મારા બ્લોગ અપલોડ કરું, કેમ કે બહુ બધા લોકો છે જે ડેઈલી મારા ટાઈમ ટુ ટાઈમ બ્લોગ જોવે છે. સો એન્ડ હા, ઘણા લોકો પહેલાં બી બહુ બધી કમેન્ટ્સ કરી રહ્યા હતા કે કોન્સ્ટેબલ માટે આ સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક કરવા, પીએસઆઈની અંદર કયા કયા ટોપિક કરવા. સો હવે તો તમારા બધા પાસે સબ્જેક્ટની અંદર ટોપિક વાઇઝ સિલેબસ આપણને મળી ગયું છે. સો પ્રિપરેશન કરવા માટે આપણા માટે બેસ્ટ સિલેબસ કહી શકાય કે આપણી પાસે આવી ગયું છે જે ટોપિક વાઇઝ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હવે તો ફાઇનલી બસ આટલા જ ટોપિક કરવાના છે. એન્ડ પહેલાં તો કેવું હતું, ઘણા લોકો છે પહેલાં તો આ સિલેબસ જોઈને ગભરાઈ ગયા છે આટલું મોટું સિલેબસ, બટ આપણા માટે બેસ્ટ છે આ રીતે આપણને સિલેબસ આપી દીધું છે. જેમ કે પહેલાં કેવું હતું કે જેમ તમે ગુજરાત કે ભારતનો ઇતિહાસ કરી રહ્યા છો, સો આપણે ગુજરાત ભારતનો ઇતિહાસ પ્રોપર બધું જ કરી નાખતા હોય છે એન્ડ આ પૂછાઈ જશે પહેલું પૂછાઈ જશે એમના ચક્કરમાં ટોટલી આપણે કરતા હોઈએ છીએ. એન્ડ કેટલા બધા પુસ્તકો અલગ અલગ લાવીને બધી બુક્સમાંથી કરતા હોય છે, બટ અત્યારે કેવું છે કે આપણી પાસે એક એક ટોપિક વાઇઝ મળી ગયું છે, જેથી કરીને ખ્યાલ આવે કે આ સબ્જેક્ટમાંથી આ જ ટોપિક ઉઠાવવાનો છે. સો બહુ સરસ રીતે આપણી પાસે સિલેબસ બી આવી ગયું છે, જેથી કરીને પ્રિપરેશન બહુ સારી રીતે કરી શકે. સો હવે તો જે લોકોની કમેન્ટ્સ આવતી હતી, જે લોકોના એ સવાલ હતા, એ ડાઉટ બધા દૂર થઈ ગયા હશે, કેમ કે બધા પાસે ટોપિક વાઇઝ સિલેબસ ઓલરેડી પહોંચી ગયું છે. એન્ડ હા, ઘણા લોકો હજી રનિંગ સ્ટાર્ટ નથી કર્યું, બટ હા, જે લોકોથી થતું નથી શ્વાસ વગેરે વધારે ચડતો હોય તો એ લોકોએ હમણાં કરવું બી ન જોઈએ, કેમ કે ગરમી જેટલી ભયંકર પડી રહી છે, જેથી કરીને હેલ્થ છે ખરાબ થઈ શકે છે. એન્ડ રનિંગ કરી બી રહ્યા હોય તો મોર્નિંગના ટાઈમમાં વધારે કરવું જોઈએ, સાંજના સમયે બહુ રનિંગ ન કરવું જોઈએ. એન્ડ બહુ બધો ટાઈમ છે, એક મંથની અંદર ગરમી ઓછી થાય ત્યાર પછી વધારે દોડવાનું રાખવું જોઈએ. અત્યારે રનિંગ પર હા કરો છો એ બેટર છે, બટ થોડું ધીમે, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ રનિંગ કરતાં કરતાં કેવા કિસ્સાઓ સ્ટુડન્ટ સાથે બની રહ્યા છે. સો એમના માટે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સો ફાઇનલી એન્ડ હા, તમારા લોકોની બહુ બધી વધારે કમેન્ટ્સ આવે છે કે જે લાઇબ્રેરીની અંદર અમે લોકો રીડિંગ કરી રહ્યા છીએ એ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે.
જોશો આગલા બ્લોગમાં બી મેં ઘણી વાર જણાવ્યું છે વિડીયોની અંદર. સો આજે ફરી એક વાર જણાવી દઉં છું કે અમે લોકો જે લાઇબ્રેરીની અંદર રીડિંગ કરી રહ્યા છે એ રાજકોટની અંદર રેસકોર્સની અંદર પ્લેનેટોરિયમ બિલ્ડિંગની અંદર આવેલી છે, જ્યાં ફ્રી ઓફ કોસ્ટ છે, ગર્લ્સ બોય્સ બંને અલાઉડ છે. એન્ડ ઓલરેડી બધી લાઇબ્રેરીની અંદર તમને શાંત વાતાવરણ રીડિંગ કરવા માટે મળી રહેતું હોય છે, બટ આ લાઇબ્રેરી એવી છે જ્યાં અમને ઘર જેવો માહોલ મળી રહ્યો છે. એન્ડ હા, બધી લાઇબ્રેરીની અંદર રીડિંગ કરવા માટેનો માહોલ તો આપણને મળી જ રહેતો હોય છે, બટ હા, આ લાઇબ્રેરીની અંદર અમને ઘર જેવો માહોલ મળે છે, કેમ કે ત્યાંના સર મેડમ બધા, મતલબ એ જે અમારું ઘર હોય એન્ડ અમે લોકો રીડિંગ કરી રહ્યા હોય એવો માહોલ અમને મળી રહ્યો છે. ત્યાંના સર એન્ડ મેડમનો નેચર બી સારો છે, જેથી કરીને જે લોકો હેન્ડલ કરી રહ્યા છે એમની મેં વાત કરી રહી છું. સો ફાઇનલી આ લાઇબ્રેરી તમે બી જોઈન કરી શકો છો, રેસકોર્સ નિયર બાય કોઈ રહેતું હોય યા ફિર દૂર રહેતા હોય લાઇબ્રેરી જોઈન કરવી હોય તો બી. એન્ડ ત્યાંની ચેર એટલી આરામદાયક છે જેથી કરીને તમે રીડ કરવા બેસો, કન્ટિન્યુ આપણે મોર્નિંગથી લઈને નાઇટ સુધી રીડ કરતા હોય એક જ જગ્યાએ બેસીને ત્યારે થાકી જવાય છે. સો એમના માટે ચેર બી એટલી આરામદાયક છે કે તમે આરામથી વાંચી શકો છો. સો આ લાઇબ્રેરીની મુલાકાત એકવાર અચૂક લેજો. એન્ડ ઓલરેડી મેં એમનો વિડીયો શૂટ કર્યો છે, બટ ટાઈમ મળતાની સાથે એડિટિંગ કરીને મેં અપલોડ કરી દઈશ, ત્યાં સુધી થોડી વેઇટ કરો, તમને પ્રોપર એમની બધી માહિતી મળી જશે. એન્ડ ઓલરેડી એડ્રેસ તો તમને મેં આપી દીધું છે, ફ્રી ઓફ કોસ્ટ છે. એન્ડ તમારે બુક્સ કોઈ બી જોતી હોય તો એ બી તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે, એન્ડ એ બી તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. સો એકવાર તમે આ લાઇબ્રેરીની મુલાકાત જરૂર લેજો એન્ડ રીડિંગ કરવા માટે જોઈનિંગ બી કરી શકો છો. સો ફાઇનલી ચલો મેં બી અત્યારે વધારે મારો ટાઈમ વેસ્ટ નહીં કરું. એન્ડ તમારા કોઈ બી ક્વેરી હોય યા ફિર કોઈ બી સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો, જ્યારે બી મેં ફ્રી થઈશ કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર આપીશ. એન્ડ હા, જેની કમેન્ટ્સ જેન્યુન હશે એમને જ આન્સર મળશે, ફોકટની કમેન્ટવાળાને બિલકુલ આન્સર નહીં મળે, કેમકે મેં જે એવી કમેન્ટ્સ લાગે છે સ્ટાર્ટ કરું છું રીડ કરવાનું એન્ડ ફોકટની લાગે એમને મેં પૂરી રીડ જ નથી કરતી. સો એમના માટેથી ફોકટની કમેન્ટ્સ હશે એમને કોઈ જ આન્સર નહીં મળે, કેમકે આગલા બ્લોગમાં એકમાં મેં જણાવ્યું છે કે આવા લોકોને ઇગ્નોર કરવાના છે આપણે એન્ડ આગળ વધવાનું છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારો ટાઈમ વેસ્ટ વધારે નહીં કર્યો એન્ડ મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ. એન્ડ લાઇબ્રેરી તો આજે મેં ટાઈમ મળશે તો જવાના છીએ. એન્ડ અત્યારે થોડી વાર મેં રૂમ પર જ રીડિંગ કરીશ, ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. આ તરફ મારી ફ્રેન્ડ મારા માટે જમવાનું લઈને આવી ગઈ છે, જમી એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે લાઇબ્રેરી પર જવા માટે. રસ્તામાં જતા જતાં સૌથી પહેલાં અહીંયા સોડા પીશું, કેમકે ભયંકર ગરમીના લીધે અમારી હાલત કંઈક બહુ જ ખરાબ થઈ જાય છે. સો એમના માટે સો ફાઇનલી પહોંચી ગયા છીએ લાઇબ્રેરી એન્ડ રીડિંગ કરી દીધું છે અત્યારે અમારું સ્ટાર્ટ. એન્ડ અત્યારે મેં કરી રહી છું રીઝનિંગ, જે મેં અત્યારે લેક્ચર અટેન્ડ કરી એન્ડ એમની નોટ્સ બનાવી રહી છું. એન્ડ અત્યારે રીઝનિંગ વગેરે કરી એન્ડ ત્યાર પછી મેં મારું બીજો સબ્જેક્ટ છે એ સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી ચલો મેં બી અત્યારે રીડિંગ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ હમણાં તો અમારી મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ જ રીતે થાય છે, લાઇબ્રેરી એન્ડ ગ્રાઉન્ડ. એન્ડ મારી નહીં બટ દરેક એસ્પિરન્ટ્સની લાઈફ આ જ રીતે ચાલતી હશે, કેમકે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે મોર્નિંગ ટુ નાઇટ આ જ રીતે થતી હોય છે. અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, રીડિંગ કરી અમે લોકો આવી ગયા છે ગ્રાઉન્ડ. રનિંગ તો આજે થઈ શકે એમ નથી. એન્ડ અત્યારે ત્યાંથી નજીક મેળો દેખાઈ રહ્યો હતો, થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે અમે લોકો આવી ગયા છીએ મેળામાં. સો અમે અહીંયા કરીશું એન્જોય. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.